એક વસ્તુ સમજી રાખજો, અહીં લખ્યું હશે ને એ કોઈ લઈ નહીં જાય, અને અહીં નહીં લખ્યું હોય ને એ તું લાખ પ્રયત્ન કરીશ તોય નહીં આવે. એ સિદ્ધાંત છે. એમાં રાઈટ ઓર રોંગ 100%? તો પછી ખોટું શું કામ કરે છે તું? તારા નસીબનું તને 100% મળશે, અને તારા નસીબનું નહીં હોય ને એ તું લાખ પ્રયત્ન કરીશ ને તોય તારી પાસે નહીં રહે. ખોટી રીતે અનીતિથી કોકનું ચૂંટવી લીધું, એટલે કે કોકનો ધંધો ચૂંટવી લેજો લીધો, કોકને ક્યાંક ધંધો ચાલતો તો ત્યાંનો ધંધો બંધ થયો, કંઈક પ્રયત્ન કર્યો, ખોટી રીતે આગું પાછું કર્યું, એ વસ્તુ લાંબી ટકતી નથી. હવે સોશિયલ મીડિયાનો જમાનો છે, ઓપન માર્કેટ છે, એટલે ઓનલી ક્વોલિટી સ્ટેન્ડ્સ. તમારા પ્રોડક્ટમાં પણ ક્વોલિટી જોઈએ, તમારા વ્યવહારમાં પણ ક્વોલિટી જોઈએ, તમારા આચરણમાં પણ ક્વોલિટી જોઈએ, તમારી પૈસાની લેણદેણમાં પણ ક્વોલિટી જોઈએ. ઓનલી એન્ડ ઓનલી ક્વોલિટી સ્ટેન્ડ્સ. નીતિમત્તા અને પ્રામાણિકતા જ ઉભા રહે છે લાંબે ગાળે, બાકી નથી ઉભા રહેતા. બે ભાઈઓએ સાથે શરૂઆત કરી, એક ભાઈ દુનિયાના પ્રથમ 5 અબજોપતિમાં આવી ગયા, અને બીજા ભાઈને જેલમાં જવાના પ્રશ્નો આવી ગયેલા. નીતિમત્તા, પ્રામાણિકતા, નૈતિકતા જો તમે ચૂકો તો તમે ગમે ત્યાં હો, ગમે તે કક્ષામાં હો, ગમે તે દરજ્જાએ હો, પણ પડતી નક્કી નક્કી અને નક્કી છે જ. એટલે એથિકલ વેલ્યુઝ કોઈ દિવસ ચૂકવા નહીં, ખાનદાની કોઈ દિવસ ચૂકવી નહીં. અડધા ટુકડો રોટલો કૂતરાના મોઢામાં હોય, તમે રાત્રે 12 વાગે જોજો, રોડ બધા શાંત થઈ જાય ને, એટલે આપણે બધા મૂળ રોડ ઉપરથી આગા થઈ જઈએ ને, પછી બધા કૂતરાઓ રોડ ઉપર આવતા હોય છે 12 વાગે, તમે જોજો. અને અડધો ટુકડો કોકના મોઢામાં, એટલે બીજો એને ભસે અથવા એની પાછળ દોડે અથવા તેનું લઈ લેવાનો પ્રયત્ન કરે. હવે રોડ ઉપર જે રાત્રે 12 વાગે કાર્યક્રમ થાય છે, બીજે દિવસે બપોરે 12 વાગે મિલન મોલમાં પણ થાય, ખોટું કે સાચું? સમજ્યા કે ના સમજ્યા? કોકનું લઈ લેવું, કોકનું પડાવી લેવું, એ મનુષ્યની ખાનદાની નથી. જીવન તેવા સિદ્ધાંતથી જીવું, એ એની મહેનત કરે છે, એ એનું નસીબ ભોગવે છે, એની રીતે સુખી છે. હું મારી મહેનત કરીશ, હું મારું પ્રારબ્ધ ભોગવીશ, હું મારી રીતે સુખી રહીશ. એ છે, હું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ. સિમ્પલ. તો કેટલા સ્વતંત્રપણે શાંતિથી જીવી શકીએ. હા, તો અડધો દિવસ આમાં જ પેલા એ શું કર્યું, પેલાને ક્યાં ધંધો ચાલે છે, પેલાનું આમ છે. એ તું અડધો દિવસ તારા ધંધામાં કોન્સન્ટ્રેટ કર, તું ધીમે ધીમે આગળ વધી જઈશ. એટલે કોઈના પ્રત્યે ઈર્ષાભાવ રાખવાથી પણ તમે આગળ વધી શકતા નથી. હવે આપણને બધાને ઈર્ષા આવે છે કે વિરાટ કોહલી બહુ સારું રમે છે, પણ હવે ઈર્ષાથી આપણે ત્યાં સુધી પહોંચીએ કેમ છે? તો ગાર્મેન્ટ્સમાં નહીં પહોંચી હતી, ક્રિકેટમાં નથી પહોંચી શકવાનો, તો ગાર્મેન્ટ્સમાં નહીં પહોંચી હતી. ઈર્ષાથી કોઈ આગળ વધતું નથી. તો એના જેટલી કળા પણ જોઈએ, એના જેટલી મહેનત પણ જોઈએ, એના જેવી શ્રદ્ધા પણ જોઈએ. એ કક્ષા એમને એમ જીવાતું નથી, એ કક્ષા એમને એમ પહોંચાતું પણ નથી. આપણે ગમે ત્યારે ગમે તે જમવાનું મન થઈ જાય, ખાવાનું મન થઈ જાય, ગમે તે ફરવાનું મન થઈ જાય, આ કક્ષાએ જ્યાં વિરાટ કોહલી કે એ કક્ષાની વ્યક્તિ બેઠી હોય, અને એક એક વસ્તુ શું ખાવી, ક્યારે ખાવી, કેટલી ખાવી, બધી બહુ ગણતરી ઉપર ચાલતું હોય, તને મન થયું સમોસા બહુ સારા લાગે, તું 10 ઝાપટી જેવું એમ ના થાય, એને પાછું કલાક પછી પ્રેક્ટિસમાં જવાનું હોય, કેટલું ડિસિપ્લિન લાઈફ જીવતા હોય એ લોકો, એમને મેં કક્ષાએ ઉભાય ના રહેવાય. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા હંમેશા રાખવા. જો તમે ચૂકશો તો તમને પ્રશ્ન આવશે જ.